विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 6.4 में आगे उकेल मेळवीशुं। आसन मूल्य तमे समझी गया हशे। आसन मूल्य एटले शुं? तो एप्रोक्सिमेटली वेल्यू एटले के नियरली आपणे लई लीए ते प्रमाणे आसन मूल्यनुं सूत्र पर छे एफ ऑफ एक्स प्लस डेल्टा एक्स इज इक्वल टू एफ ऑफ एक्स प्लस डेल्टा एक्स इंटू एफ डेस एक्स। तो अहीं જોઈએ પ્રશ્ન નંબર 2, એફ ઓફ 2.01 નું આસન મૂલ્ય શોધવાનું છે। અહીં એફ એક્સ આપી દીધું છે, તો અહીંયાથી આપણે એક્સ નક્કી કરી દઈએ। ધારો કે એક્સ બરાબર અહીંથી લઈએ આપણે 2 લઈએ, અને ડેલ્ટા એક્સ જે છે એ શું લઈએ? 0.01। તો આવા પ્રકારના એક્ઝામ્પલ જે એફ એક્સ આપી દીધું હોય એમાં એક્સ અને ડેલ્ટા એક્સ નક્કી કરી નાખવાનું। હવે એફ એક્સ છે તો એફ ડેશ એક્સ શોધી કાઢીએ। एफ डेस एक्स इज इक्वल टू 8x प्लस 5 मूकी दें सूत्र में। एफ ऑफ एक्स प्लस डेल्टा एक्स इज इक्वल टू एफ ऑफ एक्स प्लस डेल्टा एक्स इंटू एफ डेस एक्स। एफ ऑफ एक्स प्लस डेल्टा एक्स 2 प्लस 0.01। एफ ऑफ एक्स शू है? एफ ऑफ एक्स 4x स्क्वेर प्लस 5x प्लस 2, एक्स की जगह 2 एट एफ ऑफ 2 प्लस डेल्टा एक्स એટલે 0.01। एफ डेस एक्स એટલે શું મળશે આપણે? 8x प्लस 5। एफ डेस एक्स એટલે 2 મૂકી દઈએ। एफ ઓફ 2 શું છે અહીંયા? 4 2 સ્ક્વેર પ્લસ 5 ઇનટુ 2 પ્લસ 2 પ્લસ 0.01। एफ डेस 2 અહીંયા મૂકી દઈએ 8 ઇનટુ 2 પ્લસ 5। तो आ रीते आप किमत मूकसू। 2 2 4 4 4 16 प्लस 5 2 10 प्लस 2 प्लस आ गुणाकार से 0.01। एम ज रहा दी है 8 2 16 वत्ता 5, 16 ने 4 20 ने 21 सरवाळो करी दे। अहीं 10 20 26 27 28 प्लस 0.01 इंटू 21। 0.01 इंटू 21 એટલે 21.01। સરવાળો કરી દો શું મળશે મિત્રો? અહીંયા ગુણાકાર કરી દઈએ એટલે શું થઈ જાય? 28 ઇન્ટુ 0.01 એટલે 0.21 થશે। 21 21 બરાબર છે, સરવાળો કરી દઈએ એટલે 28.21 મળશે। એટલે એફ ઓફ 2.01 નું આસન મૂલ્ય 28.21 આપણને મળે। તો આ રીતે પ્રશ્ન નંબર 3 એ સેમ પ્રશ્ન આ પ્રમાણે છે, હોમવર્કમાં કરશું। જોઈએ પ્રશ્ન નંબર 4। એક સમઘનની બાજુની લંબાઈ એક્સ મીટર છે। સમઘન છે આપણી પાસે, એની બાજુની લંબાઈ એક્સ મીટર આપેલી છે। જો સમઘનની બાજુની લંબાઈમાં 1% એટલે કે એક્સમાં 1% વધારો થતો હોય તો તેમના ઘનફળમાં વધારાનું આસન મૂલ્ય શોધો। મિત્રો અહીંયા જોવાનું છે, આસન મૂલ્ય શોધવાનું છે। સામા આસન મૂલ્ય શોધવાનું છે? તો ઘનફળમાં વધારાનું આસન મૂલ્ય, ઘનફળ એટલે આપણે વી લઈશું, રફ ચર્ચા કરીએ, ઘનફળ એટલે વી, એમાં આસન મૂલ્ય એટલે ડેલ્ટા વી શોધવાનું છે। ડેલ્ટા વી જે છે એ શોધવાનું એટલે કે ડીવી શોધવાનું છે। યાદ રાખજો મિત્રો, ડેલ્ટા વી એટલે ડીવી જ છે। ડીવી આપણે કહીએ ને ડીએક્સ, ડેલ્ટા એક્સ લઈએ તો એ શું છે? ડીએક્સ છે, બરાબર। ડેલ્ટા એક્સ એટલે એક્સમાં નાનો અમથો ફેરફાર, ડીએક્સ પણ આ જ કહે છે કે એક્સમાં નાનો અમથો ફેરફાર એટલે ડીએક્સ, એ પણ ડેલ્ટા એક્સ જ કહેવાય। તો ઘનફળમાં વધવાનો આસન મૂલ્ય એટલે ઘનફળ શું છે? વી છે, એમાં વધવાનો આસન મૂલ્ય એટલે ડીવી શોધવાનું। ડીવી એટલે ડી, આને આ રીતે પણ લખી શકાય, આ રફ કામ છે। તો આપણે આ શોધવાનું છે। હવે જોઈએ એક્સ મીટર સમઘન આપેલું છે, સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો એટલે એક્સમાં 1% વધારો લઈએ ઉકેલ। એક્સમાં 1% વધારો હોય તો પ્લસ લેવાનું, ઘટાડો હોય તો માઇનસ લેવાનું। ડેલ્ટા એક્સ બરાબર એક્સમાં 1% વધારો, એક્સમાં 1% એટલે એક્સ ગુણ્યા 1/100 એટલે એક્સના છેદમાં 100 એ આપણને મળે, ડેલ્ટા એક્સ મળશે। હવે આપણે શું લેવાનું છે?
આપણે તો આ શોધવાનું છે ડીવી, તો સમઘન નું ઘનફળ લઈ લઈએ, સમઘન નું ઘનફળ v બરાબર શું છે, સમઘન નું ઘનફળ v બરાબર l ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે l ક્યુબ, x બાજુ છે એટલે x ક્યુબ. આપણે શોધવાનું છે dv, તો dv ને x ના સાપેક્ષે વિકલન કરીએ તો dv / dx is equal to શું મળે, 3x square મળશે. dv / dx is equal to 3x square. તો આ આપણને dv / dx મળશે 3x square. આપણે શોધવાનું ઘનફળમાં વધવા અંદર, ઘનફળમાં વધારાનો દર બરાબર, એટલે ડેલ્ટા v, એને આપણે કહીશું dv. dv ને આપણે લખીએ dv, આપણે લાવવાનું છે dv / dx બરાબર છે, અને આ dx જે ભાગ્યો એની જગ્યાએ આપણે મૂકી દઈશું ડેલ્ટા x. dx એટલે ડેલ્ટા x જ છે, એટલે આ dx dx કેન્સલ, એટલે dv મળે, dv એટલે આ જ છે અને ડેલ્ટા v છે. ખબર પડી છે મિત્રો, આ આ રીતે સમજવાનું. હવે dv / dx મૂકી દઈએ 3x સ્ક્વેર, અને ડેલ્ટા x જે છે એ કિંમત છે આપણી પાસે x ના છેદમાં 100. આ મળશે 3x ક્યુબ ડિવાઈડ બાય 100, એટલે આનો જવાબ મળે ઘનફળમાં વધવાનો દર, એટલે કે 3x ક્યુબ ડિવાઈડ બાય 100, અને વધારે રીતે લખીએ તો 0.03x ક્યુબ ઘનફળમાં વધવાનો દર. શું આવશે, 0.03x ક્યુબ મીટર ક્યુબ, કારણ કે અહીંયા મીટર છે, એક્સ એક્સ મીટર છે એટલે મીટર ક્યુબ. તો આ રીતે આ પ્રશ્નનો ઉકેલ આપણે કરી શકીએ. મિત્રો ધ્યાન આપવાનું, એ સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો, સમઘનની બાજુ કઈ છે, એક્સ, એક્સમાં 1% વધારો, એ ખાસ ધ્યાન આપવાનું. આ જ પ્રમાણનો પ્રશ્ન નંબર 5 જે છે એમાં પણ આ જ પ્રકારે સેમ પ્રશ્ન છે, પણ એમાં વધવાની જગ્યાએ ઘટવાનો દર આપેલો છે, એટલે તમારે શું લેવાનું, વધારોની જગ્યાએ ઘટાડો, એટલે માઇનસ લેવું પડશે. ઘટાડો એટલે ઋણ લેવાનું, વધારો એટલે ધન લેવાનું. હવે પ્રશ્ન નંબર 6 જોઈશું. પ્રશ્ન નંબર 5 સેમ આ પ્રમાણે છે, એ કરવાનું છે તમારે. પ્રશ્ન નંબર 6, ગોલકની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. ધારો કે ગોલકની ત્રિજ્યા r છે, ધારો કે ગોલકની ત્રિજ્યા r છે, તો r બરાબર શું છે, 7 મીટર. જે ત્રિજ્યા માપવામાં 0.02 ત્રુટિ થશે રહી છે, ત્રિજ્યા માપવામાં 0.02 ત્રુટિ રહી છે, એટલે કે ત્રિજ્યાની ત્રુટિ એટલે ડેલ્ટા આર બરાબર 0.02, આ તમારો ડેલ્ટા આર થઈ ગયો મીટર. જો અહીંયા તો લંબાઈમાં 1% નો વધારો એટલે લીધો 1 × એક્સ માં 1% એટલે એક્સ ગુણ્યા, હા, અહીંયા કઈ એવું નથી લેવાનું, 0.0 માં એક્સ આર માં વધારો ત્રિજ્યા એટલે આર, એટલે આર ગુણ્યા લેવાનું નથી. અહીંયા સિમ્પલ કીધું છે, ત્રિજ્યા માપવામાં 0.02 ત્રુટિ, એટલે ત્રુટિ એટલે શું, કાં તો વધે કાં તો ઘટે, કાંઈ કોઈ પણ હોઈ શકે, એટલે ડેલ્ટા આર ત્રુટિ, ડેલ્ટા આર બરાબર 0.02 હોય. તો ગોલકના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ શોધવાની છે, ગોલકના ઘનફળ એટલે v, એટલે આપણે શોધવાનું છે ડેલ્ટા v માં ત્રુટિ, અને પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય શોધવાનું છે. સિમ્પલ કરી દઈએ આપણે, v બરાબર આપણી પાસે છે ઘનફળ, કોનું ઘનફળ, ગોલકનું ઘનફળ, v બરાબર 4/3πr³, ગોલકનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ 4/3πr³. હવે આ જે v જે છે એને કોની સાપેક્ષે વિકલન કરવું પડે, અહીંયા તો x તો છે નહીં, ત્રિજ્યાના સાપેક્ષે, કારણ કે dr છે, dr એટલે શું છે, ડેલ્ટા r એટલે dr છે આપણી પાસે, તો આ dv / dr કરીએ તો આ dr જે છે એનો ઉપયોગ કરી શકાય, એટલે r ના સાપેક્ષે વિકલન કરીએ તો dv / dr ઇઝ ઇક્વલ ટુ 4/3π × 3r² આ મળે આપણને 4 dv / dr. આપણે શોધવાનું શું છે, dv ડેલ્ટા v શોધવાનું છે, એટલે ડેલ્ટા v એનો મતલબ dv, એનો મતલબ dv / dr ઇન્ટુ ડેલ્ટા r.
डीवी डीवी बाय डीआर इंटू डेल्टा आर, डीवी बाय डीआर એટલે 4 बाय 3 पाई इंटू 3 आर स्क्वेर इंटू डेल्टा आर એટલે કેટલા 0.02 4 बाय 3 पाई इंटू 3 आर स्क्वेर आर बराबर 7 નો વર્ગ મૂકી દઈએ 7 નો વર્ગ 0.02 3 3 કેન્સલ 7 7 49 ગુણ્યા 4 કરી નાખો अथवा तो 7 गुणिया 7 7 49 गुणिया 2 ना छेद में 100 पाई गुणाकार कर दो 49 आ गुणाकार कर 2 पॉइंट खसी जाइए एट आपने जवाब मिले 3.92 डेल्टा वी बराबर 3.92 पाई मीटर शू आप मीटर आप मीटर क्यूब डेल्टा वी એટલે ઘનફળમાં થતો વધારો એટલે એનો એકમ પણ મીટર ક્યુબ આવશે. તો આ પ્રમાણે આ પ્રશ્ન જે છે એનો ઉકેલ આપણે મેળવી શકીએ. તો તમારે પ્રશ્ન નંબર 3 5 અને 7 8 9 3 5 7 8 9 હોમવર્કમાં કરવાનું છે મિત્રો. હોમવર્ક સ્વાધ્યાય 6.4 3 5 7 8 9 આટલા પ્રશ્ન હોમવર્ક કરવાનું છે. એનો ઉકેલ જે છે ત્રણ ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે, પાંચમો પ્રશ્ન આ પ્રમાણે છે અને સાતમો પ્રશ્ન આઠ નવ આ પ્રમાણે છે. તો એનો ઉકેલ કરવાનું છે. આનો ઉકેલ સોલ્યુશન નેક્સ્ટ ડે તમને મળી જશે. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું. સ્વાધ્યાય 6.4 પૂર્ણ થાય છે અહીંયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5 પર જઈશું. ધન્યવાદ.